નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને સુશાંત આપઘાત કેસમાં એક મોટો ખુલાસો થયો છે હાલ જ જે માહિતી મળી રહી છે કે આ મામલે જે સીબીઆઈ તપાસ કરી રહી હતી ને સીબીઆઈએ જે વિશેરા રિપોર્ટની તપાસ કરવા માટે એઇમ્સના તબીબોની જે ટીમ બનાવી હતી તે ટીમનો રિપોર્ટ આવી ગયો છે અને તેમને સીબીઆઈને આ રિપોર્ટ સુપુરત પણ કરી દીધો છે અને આ રિપોર્ટમાં સુશાંતના વિશેરામાં સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપ્યું હોવાની વાત નકારી કાઢવામાં આવી છે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે સુશાંતના શરીરમાંથી એવું કોઈ પણ પદાર્થ મળી આવ્યું નથી જેનાથી શંકા ઉત્પન્ન થાય સુશાંત આપઘાત કેસની જો વાત કરીએ તો આજે એકસોને સાત દિવસ થઈ ગયા છે સીબીઆઈ તપાસને પણ આજે એકતાલીસ દિવસ થઈ ગયા છે પરંતુ કોઈ પણ પ્રકારની તપાસ આગળ વધી નથી રહી સીબીઆઈના જણાવ્યા પ્રમાણે કે તેઓ તમામ પહેલુઓ પર હાલ તપાસ કરી રહ્યા છે હત્યા છે કે આત્મહત્યા છે આ બંને વસ્તુ પર તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સુશાંત આપઘાત કેસના એકસોને સાત દિવસો સાત સમગ્ર દેશમાં આને લઈને ઘણી ચર્ચાઓ પણ છે સુશાંત આપઘાત મામલે જ્યારે સુશાંતનો નો મૃતદેહ પંખાથી લટકતો જોવા મળ્યો હતો ત્યારે એવી પણ ચર્ચા હતી કે તેની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે તેની આત્મહત્યા પાછળ પણ કોણ જવાબદાર છે શું તેને આત્મહત્યા કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા આ બધી જ અટકળોની વચ્ચે તેની જે ગર્લફ્રેન્ડ છે રિયા ચક્રવર્તી તેનું નામ પ્રકાશમાં આવ્યું હતું અને સુશાંતના પિતાએ બિહારમાં એક ફરિયાદ નોંધી હતી ને આ ફરિયાદમાં સુશાંતના એકાઉન્ટમાંથી પચીસ કરોડ રૂપિયા કાઢી લેવાનો મામલો પણ સામે આવ્યો હતો અને સુશાંતની બહેને પણ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સર્વોચ્ચ અદાલતના કયા પ્રમાણે સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી આજે એકતાલીસ દિવસ થઈ ગયા છે અને સીબીઆઈએ જે તપાસ કરી હતી જે વિશેરા રિપોર્ટ એમ્સના તબીબો પાસે મોકલ્યા હતા ત્યારબાદ આ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને હવે સીબીઆઈ આગળ કેવી રીતે તપાસ કરશે કયા મુદ્દે તપાસ કરશે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ એક એ વાત પણ સામે આવી છે કે જે કુપુર હોસ્પિટલ છે તેને કોઈપણ પ્રકારની ક્લીન ક્લીનચીટ આપવામાં આવી નથી અને તેની કાર્યશૈલી પર પણ સીબીઆઈએ શંકા વ્યક્ત કરી છે તેના જે વિશેરા રિપોર્ટને બરાબર ચેક ના કરવા તેના ગળાના ભાગના જે નિશાન છે તેનો રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ ના કરવો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટનો સમય ના બતાવવો આ પણ એક શંકા વ્યક્ત કરે છે એટલે જે હોસ્પિટલ છે તેની પર શંકા બરકરાર છે અને તેની પણ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે પરંતુ જે રિપોર્ટનો ઇંતજાર કરવામાં આવી રહ્યો હતો કે એમ્સના તબીબો જે સી જે તપાસ કરી રહી હતી તેમાં કંઈક બહાર આવશે તો તે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને સુશાંતના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઝેર મળી આવ્યું નથી તેવું રિપોર્ટમાં ખુલાસો થયો છે હાલ સુશાંત આપઘાત કેસ જે મામલો હતો તેમાં સૌથી પહેલાં સુશાંતની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે તેની પર સવાલ ઊભા થયા હતા ત્યારબાદ એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સુશાંતની આત્મહત્યા કરવાની પાછળ કોઈક જવાબદાર છે તેને કોઈ પ્રેશર હતું તો તેની પણ તપાસ શરૂ થઈ હતી અને ત્યારબાદ ખુલાસો એવો થયો હતો કે સુશાંતને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવતું હતું કે પછી ઝેર આપવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવી હતી ને તેની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી સુશાંત આપઘાત કેસમાં સૌથી પહેલાં મહારાષ્ટ્ર પોલીસ ત્યારબાદ ઈડી ત્યારબાદ સીબીઆઈ અને હવે એનસીબી તપાસ કરી રહી છે કડી જે કડી મળી રહી છે ને હાલ આ સમગ્ર મામલે સુશાંત ક્યાંકને ક્યાં ક્યાંક પાછળ રહી ગયો છે અને એન સીબીએ બોલિવૂડમાં કોણ વ્યક્તિઓ ડ્રગ્સ લે છે કઈ પાર્ટીમાં કોને ડ્રગ્સ લીધું હતું કયા પ્રકારનું ડ્રગ્સ લીધું હતું ડ્રગ્સ ડીલર કોણ કોણ છે તે તમામ વસ્તુઓની હાલ મુંબઈમાં તપાસ ચાલી રહી છે અને સુશાંત આપઘાત કેસ ક્યાંકને ક્યાં ક્યાંક પાછળ રહીને બોલિવૂડમાં કોણ ડ્રગ્સ લે છે કોણ વેચે છે કોના મારફતે કોણ ડ્રગ્સ લે છે તેની તપાસ જાણે કે ચાલુ થઈ ગઈ હોય તેવી પણ ચર્ચા જોર પકડી છે પરંતુ સુશાંત આપઘાત મામલો જે મુંબઈમાં જે આપઘાતનો કેસ બન્યો હતો ત્યારબાદ બિહારમાં જે ફરિયાદ થઈ હતી તે મામલે બિહાર નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુશાંતના જે પ્રશંસકો છે તેમને સુશાંતને ન્યાય મળે એના માટે ઘણી અવાજ બુલંદ કરી હતી અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે સુશાંતના બે મિત્રો બીજી ઓક્ટોબરે બિહારમાં ભૂખ હડતાલ પર પણ બેસવાના છે તેમનું કેવું છે કે સુશાંતની હત્યા થઈ છે સુશાંતને ન્યાય મળવો જોઈએ અને તપાસની જે ટીમો છે તે બીજા બીજા રસ્તે જઈ રહી છે અને સુશાંતની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે તેની પર કોઈ જલ્દી રિપોર્ટ આવે કોઈ તપાસ થાય અને કોઈ નિષ્કર્ષ પર નીકળે તેવી માંગ કરવામાં આવી રહી છે પરંતુ હાલ જે સૌથી મોટો ખુલાસો થયો છે કે એમ્સના તબીબોએ સુશાંતના વિશેરાનો જે રિપોર્ટ આપ્યો છે તે નેગેટિવ આપ્યો છે સુશાંતના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઝેર મળી આવ્યું નથી તેવો રિપોર્ટમાં ખુલાસો થયો છે